વરાછા પોલીસ મથકમાં શનિવારે રાત્રિના નવ વાગે એક ફોન વાગે છે અને ફોન પર સમાચાર મળે છે કે વરાછામાં લાંબે હનુમાન રોડ પર એસટી વર્કશોપના કમ્પાઉન્ડમાંથી એક લાશ મળી આવી છે કોલ મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા અને ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસે તપાસ કરતા યુવકની હત્યા કરાઈ હતી અને તેની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી સાથે જ યુવકને વાયરથી ગળો આપીને હત્યા કરવામાં આવી હતી આ બનાવ બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી એસટી વર્કશોપની એક ખંડેર બિલ્ડિંગમાંથી લાશ મળતા આસપાસના વિસ્તારમાં વરાછા પોલીસે યુવાનની હત્યા મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ કેસમાં પોલીસે સૌ તો મરનાર યુવકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી હતી જેમાં મરનાર યુવકનું નામ અશ્વિન ઉર્ફે બાઘા રણછોડભાઈ કપૂરિયા અને તે વરાછા મિની બજાર ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું હતું આ ઘટનામાં પોલીસે અડતાલીસ કલાકની અંદર જ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી ઉલટ તપાસ કરતા તમામના સ્ટેટમેન્ટ અલગ અલગ આવતા સખ્તાઈથી પૂછપરછ કરી હતી તેથી આરોપીઓએ તેનો ગુનો કબૂલી લીધો હતો રવિ નિલેશ કાપડીની ગર્લફ્રેન્ડ માટે અપશબ્દ બોલ્યો હતો તે અશ્વિને મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી લીધું હતું અશ્વિન તે રેકોર્ડિંગ નિલેશ અને તેના ગ્રુપના અન્ય મિત્રોને સંભળાવતો હતો આ નિલેશ અને અશ્વિન વચ્ચે ઝઘડો થયો હતો આ કારણે નિલેશે તેના મિત્ર બાબુ અને જય ચુડાસમાની સાથે મળીને અશ્વિનની હત્યા કરી હતી પોલીસે આરોપી બાબુ હશમુખભાઈ ખોભોડિયા જય ઉર્ફ જયેશ ઉર્ફ એલિયન અશોક જુડાસમા અને નિલેશ કિશન કાપડીની ધરપકડ કરી છે ગઈ તારીખ બાવીસ બાર બે હજાર અઢારના રોજ વરાછા પીઆઈને હકીકત મળેલ કે લંબે હનુમાન રોડની પાસે આવેલ એસટી વર્કશોપના જૂના ક્વાર્ટર્સના ઢાબા ઉપર કોઈ અજાણ્યા ઈસમની હત્યા કરાયેલી લાશ મળેલી છે જેથી પીઆઈ અને સ્ટાફના માણસો ત્યાં ગયેલા અને ત્યાં એક નગ્ન અવસ્થામાં હત્યા કરાયેલી પુરુષની લાશ મળી આવેલી જે લાશ બાબતે તપાસ કરતાં વરાછા મિની બજાર વિસ્તારમાં રહેતા અશ્વિન ઉર્ફે બાઘા જાતે કપુરિયા પટેલ નામના ઈસમની લાશ હતી તેના વારી વારસોને બોલાવી અને એમની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે જે ગુનો શરૂઆતમાં અનડિટેક હતો તપાસના અંતે આ ગુનામાં ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે જે આરોપીઓના નામ છે બાબુ ખંભોળિયા નિલેશ રામાનંદી અને જયેશ ચુડાસમા આ ત્રણેય આરોપીઓ મરણ જનારના મિત્રો હતા અને મરણ જનાર સાથે તેમના મિત્રની પત્નીને ગાળો દેવા બાબતે બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને મરણ જનારની આરોપીએ હત્યા કરેલી હતી તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે સદુર આરોપીઓ ભૂતકાળમાં પણ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે રાહુલ મકવાણા સાથે અરવિંદ રાઠોડ એનએસ ગુજરાત ન્યૂઝ સુરત